સફળતા મેળવવાનું પ્રથમ સોફા મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ આપણી વાત ચાલી રહી હતી કે સ્ટ્રેસને કેવી રીતે દૂર ભગાવવો અને સ્ટ્રેસ મેનેજમેન્ટની સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ પણ આપણે ડિસ્કસ કરી તો એ જ વસ્તુને હવે આપણે આગળ વધારીએ અને આપ અમારા વ્યૂઅર્સને કહો કે જિંદગીમાં સફળતા મેળવવા માટે જે આપણે માનસિક સંતુલન જાળવવાનું છે એમાં બીજી કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે હવે જેમ કે એક તો કે જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી કંઈક કરવાનું છે અચ્છા ત્યાં સુધી આપણે મોટિવેશન ને રાખવાનું છે ટેન્શન નથી લેવાનું હોપલેસ નથી થવાનું પણ અમુક વસ્તુ તો સફળતા મળ્યા પછી બી કરવાની છે કારણ કે સફળતાને જાળવવાની છે નહી તો તમારી એક તો સફળતા જળવાશે નહી સપોઝ એ વસ્તુ થઈ પણ ગઈ કે તમે એક બિઝનેસ કરવા માંગો છો એ સરસ બિઝનેસ થઈ ગયો તમે પૈસા પણ કમાવા માંડ્યા પણ એ પૈસા આવ્યા પછી એનો ઉપયોગ કેમ કરો છો અચ્છા છે કે પૈસા આવ્યા તમે પાર્ટીઓ ઉડાવી દીધા બીજા કોઈ ગેરમાર્ગે ચાલ્યા ગયા તો એ સફળતા નથી ઓકે ઉલટાનું એમાં તો નેગેટિવ થયું એમ કે તો ત્યાં પણ આપણે સજગ છે અને જે આપ નશાની વાત કરી રહ્યા છો ને સર તો નશો તો ખાલી આપણે ડ્રિંક કરવું કે ની અંદર ગમે તે હોટેલમાં જમવા જવું લેટ નાઇટ પાર્ટીસ કરવી એ જ નશો નથી નશો તો ઘમંડ પણ છે ખોટી જીવનશૈલી પણ છે એ નશાનો જ એક ભાગ છે કરેક્ટ એવા ફ્રેન્ડ્સ તમારા બને બીજી કઈ એવા માર્ગ પર તમે ચાલ્યા જાવ અને પછી તમે દુખી થાવ ઉલટાનો અલ્ટિમેટલી વ્યક્તિ એમાં ફસાય છે વ્યસનમાં પણ લગભગ પછી વ્યક્તિ ફસાય છે અને એટલે માટે એને કન્ટિન્યુ કરતો હોય છે કારણ કે છોડવાનો પ્રયત્ન કરે તો એને તકલીફ થાય છે એને કોઈ રસ્તો દેખાતો નથી કારણ કે એને સમજ જ નથી પડતી કે ક્યારે ભૂલો પડી ગયો માર્ગ ઉપર અને પછી એની હેબિટ બની જાય છે માટે છે ને કે બે સજગ રહેવાનું જ છે કે મારે સફળ થવું છે પરંતુ સ્ટેટ ઓફ માઇન્ડ મારું કેવું છે હું જે એફર્ટ કરી રહ્યું છું એ મારી એફર્ટ કેવી છે સફળતા મળી પછી બે નો દુરુપયોગ તો નથી થતો બરાબર છે એમ તમે કહ્યું કે ઘમંડ આવી ગયો ને તો પણ તમે પાછા નીચે પડ્યા અને આવા વ્યસન આવી ગયા

સફળ થઈશ તો મને સ્વ માટે ટાઈમ મળશે બરાબર અને પછી જે આંતરિક વિકાસ કરવાનો છે હું આંતરિક વિકાસ કરી શકીશ રાઈટ આ રીતનો ગોલ જો પહેલાથી જ હોય અને વ્યક્તિ જો પ્રયત્ન કરે તો ખરેખર સફળ બી થશે ને આવી કોઈ નેગેટિવિટી નહી આવે બરાબર છે અઘુરુ કે મે ઘણા બધા પૈસા એવા આવે શું તમે કઈ મારે બાવા થી જવાનું છે હવે હું કંઈક એ સ્પિરિચુઅલ કરીશ તો શું ફાયદો પહેલાથી સન્યાસી થઈ જા આ વાત ઉપરથી મને એક વાત યાદ આવી કે ગયા અઠવાડિયે જ મારી એક મિટિંગ હતી અમારા સીએ છે એમની સાથે તો એમની સાથે મેં વાત કરી કે હું આ ટાઈપનો એક શો કરું છું અને એ બહુ સ્પિરિચ્યુઅલ વ્યક્તિ છે બહુ જ્ઞાની છે તમે લોકો વાત કરતા હતા તો મને કહે કે તમે મને એ કહો કે તમે ક્યારે કોઈ આધ્યાત્મિક વસ્તુ સાંભળવા જાઓ કોઈ પ્રવચન સાંભળો અથવા તો કંઈક શીખવા ક્યારે જાઓ જ્યારે તમારે જે સ્ટેજ સુધી પહોંચવાનું છે એ સ્ટેજ સુધી તમે પહોંચતા નથી તો એ પહોંચવાની જે જર્ની છે એની અંદર આગળ વધવા માટે તમે કઈક શીખવા જાઓ છો આધ્યાત્મિક વસ્તુ તમે ક્યારે સાંભળો છો કે જ્યારે તમારે અલ્ટિમેટ ગોલ જે ઓલમાઇટી સુધી પહોંચવાના જે બધી વસ્તુઓ છે તમે એ રસ્તો જ્યાં સુધી નથી જાણતા ત્યાં સુધી પણ હું તમે ટેન્શનમાં છો સમસ્યા પણ કે તમે એ જગ્યાએ પહોંચી ગયા છો તમને અલ્ટિમેટલી તમારો જે ગોલ છે મળી ગયો છે ચાહે બિઝનેસ છે કે જે સ્પિરિચ્યુઅલ નોલેજ છે પછી વ્યક્તિ શું કરે

हम्म ये नए माटे आपड़े तो स्पिरिचुअलिटी ने अपनावानी छे के अच्छा। जेची तुमें त्या जल्दी पोहोचो आलता एपिसोड में साथे रेवानू ना भूलता त्यासुधी हूं अपनी रजा धन्यवाद उत्साह